કેમ છો મારા વાલા મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને આઈ હોપ કે તમે બધા મોજમાં હશો. જો મિત્રો મોજમાં ના હોવ તો મોજમાં રહેતા થઈ જજો, કારણ કે સુખ અને દુઃખ એ વારાફરતી આવતી પ્રોસેસ છે. તો હમણાં દુઃખમાં હશો તો સુખમાં આવી જશો થોડા સમયમાં, અને સુખી હશો તો થોડા સમય પછી દુઃખી બી થઈ શકશો તમે મિત્રો. પરંતુ જો દુઃખ નહીં આવે તો સુખની જે ભોગવી છે એ મજા તમને રિયલાઇઝ નહીં થાય. તો આપણે હમણાં મોર્નિંગમાં આવી ગયા છે ચાલવા માટે આપણા ઘરની પાછળના ગાર્ડનમાં. તો ચાલો મિત્રો થોડું વોક કરી લઈએ. તો આ ગાર્ડન હમણાં જસ્ટ 10/10/2022 જ ઓપન થયો છે અને એક્ઝેક્ટ આપણા ઘરની પાછળ છે. તો તમે જોઈ શકો છો કે આ વોકવે બનાવ્યો છે, અને અહીં અગાડી તમે જોઈ શકો છો કે જૂનું પાણી ભરાઈ રહેતું હતું, એટલે આ લોકોએ એને તળાવ બનાવ્યો છે. અહીંયા ચારે બાજુ સર્કલમાં ફેન્સિંગ કરી દીધી છે. જો આની અંદર પાણી ભરાશે તો આ એક મસ્ત વ્યૂ આપશે. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો દિવાલની બાજુમાં વાંસ, આઈ થિંક મારા ખ્યાલથી વાંસ જ છે, વાંસ રોપેલા છે. જો મિત્રો તમે જોઈ લો, જો તમે ગામમાંથી વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે આ કઈ પ્રકારનો છોડ છે. આપણાને બહુ એટલો આઈડિયા નથી, પણ આ લાગે છે વાંસ જેવી ડંડી છે પતલી પતલી. આ ગાર્ડનનો સારો એવો એરિયા પણ છોડો રોપીને કવર કરેલો છે, એક સારું છે. જે CO2 ઇમિશનને રોકવા માટે મદદરૂપ થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી બહુ બધા છોડ જ રોપ્યા છે. આ બધામાંથી મેક્સિમમ સક્સેસફુલ થશે તો આખો એરિયા પ્લાન્ટેશનવાળો થઈ જશે. સામે તમે જોઈ રહ્યા છો એપાર્ટમેન્ટ, એ આપણું એપાર્ટમેન્ટ છે અને આપણું ઘર એની એક્ઝેક્ટ પાછળ છે. આ એરિયામાં પણ સારા એવા છોડ રોપ્યા છે. મેજોરિટી આ બધા પીપળાના ઝાડ લાગે છે. ગાર્ડનમાં પીપળા રોપ્યા છે તો બહુ મોટો એરિયામાં આ વૃક્ષ થાય છે. તો જોઈએ કેટલા સક્સેસફુલ આ ઝાડ થાય છે. પાણી તો રોજ પાવે છે અને બે ગાર્ડનર પણ રાખ્યા છે. અને આપણું સામે એપાર્ટમેન્ટ મિત્રો, આ જ એપાર્ટમેન્ટમાં આપણે રહીએ છીએ. આ ગાર્ડન બાળકોને રમવા માટેની જગ્યા છે. તમે જોઈ શકો છો બાળકો રમી રહ્યા છે. તો બાળકોને તો મજા પડી ગઈ છે, સાંજે તો બહુ જ ગીર્દી હોય છે. મિત્રો એક રાઉન્ડ મારી લીધો છે વોકિંગનો, અને હવે જઉં છું હું ડેરીમાં દૂધ લેવા માટે. ત્યારબાદ ચા નાસ્તો કરીશું અને પછી બેસી જશું ફૂલ ડે રીડિંગ કરવા માટે, કારણ કે હવે 5મી તારીખ નજીક આવી રહી છે અને એક્ઝામ છે. તો રિવિઝન પર રિવિઝન કરવું પડશે. તો આજે પ્લાનિંગ છે લેજિસ્લેશનનો એક સબ્જેક્ટ છે, હેલ્થ સેફ્ટી એન્ડ લેજિસ્લેશનનો, તો તે કમ્પ્લીટ કરીશું. ઓલમોસ્ટ 60-70 જેટલા ક્વેશ્ચન છે. બીજું આજે એક કામ પણ છે જે કમ્પ્લીટ કરવાનું છે, અર્બન સેન્ટરમાં જઈને મિતાંશનું જન્મનું પ્રમાણપત્ર ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે રજીસ્ટ્રેશન. તો એ રજીસ્ટ્રેશનવાળું ફોર્મ લઈ અને અર્બન સેન્ટરમાં જઈને એનું જન્મનું પ્રમાણપત્ર કઢાવી લેવાનું છે. તો આરોગ્ય કેન્દ્રમાં આવ્યો હતો અર્બન સેન્ટરમાં, કેમ કે મિતાંશનો જન્મ દાખલો કઢાવવાનો હતો, પરંતુ તે ભાઈ ગુરુવારે અને શનિવારે અહીંયા ગાડી આવે છે. તો કાલે ફરીથી ટ્રાય કરીશું. અને રસીકરણનું પણ પૂછી લીધું હતું, BCGની રસી આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાવી હતી, પરંતુ ગવર્મેન્ટની આટલી સારી સુવિધા છે તો આપણે આગળની રસીઓ બધી અર્બન સેન્ટરમાં અપાઈશું. અને અહીંયાથી માહિતી મળી છે તો ડાયરેક્ટ હવે 1.5 મહિના પછી મિતાંશ અહીંયા લઈને આવવાનો છે, જેથી મમતા કાર્ડ મળી જશે અને એ સેમ દિવસ જ પર રસીકરણ પણ એનું થઈ જશે. તો સારી સુવિધાઓ છે તો આપણે એનો મેક્સિમમ ફાયદો લેશું, કેમ કે પ્રાઇવેટમાં આ બધી રસી 2500-2000ની થાય છે, જે આપણે માયરાને બધી રસી પ્રાઇવેટમાં અપાવી હતી. તો અનનેસેસરી ખર્ચો કરવાનો કોઈ ફાયદો નથી, કારણ કે ગવર્મેન્ટ રસી જ પ્રાઇવેટમાં જતી હોય છે, પરંતુ તે લોકો 2 નંબરના પૈસા કમાતા હોય છે અને લૂંટફાડ કરતા હોય છે. તમે પાછળ જોઈ શકો છો અર્બન સેન્ટર, જે આપણે આવ્યા હતા, આજની મુલાકાત લીધી હતી. સાંજના વાગી ગયા છે 8:30 અને આપણે જમી લીધું છે
અને આજે આખો દિવસ તો થોડો વિડીયો રેકોર્ડ નતો થયો બપોરનો, કારણ કે રીડિંગ મૂડમાં હતો. તો આજે પૂરો એક સબ્જેક્ટ 6:30-7 વાગ્યાના ઓલમોસ્ટમાં પૂરો કરી દીધો. એમાં લેજિસ્લેશનનો સબ્જેક્ટ હતો એટલે માથાભારી સબ્જેક્ટ હતો. એક્ટ, એમેન્ડમેન્ટ અને રૂલ્સ અને સેક્શનો વાંચી વાંચીને મગજ ફરી ગયું હતું. તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ મિત્રો. તો ચાલો, આપણા ચેનલ પર નવા હો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. ચલો, ગુડ નાઇટ, જય માતાજી.